વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી લાસ્ટ વિડીયોમાં આપણે વીએનએસ જીયુ બે હજાર વીસમાં રોકડ પ્રવાહપત્રકનો જે દાખલો પૂછાયો હતો તે અંગેનો અભ્યાસ કર્યો હતો હવે આ વિડીયોમાં આપણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બે હજાર વીસમાં એટલે કે આજથી એક અઠવાડિયા પહેલાં જે પરીક્ષા લેવાઈ છે અને તેમાં રોકડ પ્રવાહપત્રકનો જે દાખલો પૂછાયો હતો તે દાખલાનો આપણે અભ્યાસ કરવાના છે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા ઉપયોગી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણને રકમ આપવામાં આવી છે ટોટો લિમિટેડના નીચેના પાકા સરવૈયા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસના રોજના છે પાકા સરવૈયામાં આપણને બંને વર્ષમાંથી ઇક્વિટી શેર મૂડી સામાન્ય અનામત મૂડી અનામત નફા નુકસાન ખાતું પંદર ટકાના ડિબેન્ચર્સ લેણદારો દેવી હુંદી સૂચિત ડિવિડન્ડ કરવેરાની જોગવાઈ અને સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ આપેલ છે જ્યારે મિલકતોમાં આપણને પાઘડી જમીન મકાન પ્લાન્ટ અને મશીનરી રોકાણો સ્ટોક દેવાદાળો લેણી હુંદી બેંક અને રોકડ પ્રાથમિક ખર્ચા અને અંતે ડિબેન્ચર વટાવ આપ્યો છે આ ઉપરાંત વધારાની માહિતીમાં આપણને પ્રથમ નંબરના હવાલામાં કહ્યું છે રૂપિયા બેતાળીસ હજારની મૂળ કિંમતના જમીન મકાન જેની ઘસારાબાદ કિંમત રૂપિયા ત્રીસ હજાર છે તે રૂપિયા અડતાલીસ હજારમાં વેચવામાં આવ્યા વેચાણમાંથી મળેલ નફામાંથી મૂડી નફો મૂડી અનામત ખાતે અને મહેસૂલી નફો મહેસૂલી અનામત ખાતે લઈ જવામાં આવ્યો હતો નંબર બે વર્ષ દરમિયાન રૂપિયા એકાવન હજારની પડતરના યંત્રો ખરીદવામાં આવ્યા હતા નંબર ત્રણ ડિબેન્ચર્સ દસ ટકા વટાવે બહાર પાડવામાં આવ્યા હતા નંબર ચાર સામાન્ય અનામતમાંથી જરૂરી રકમનો ઉપયોગ કરીને વર્તમાન શેર હોલ્ડરોને પાંચ જેમ બેના પ્રમાણમાં બોનસ શેર આપવાના છે નંબર પાંચ ગયા વર્ષનું સૂચિત ડિવિડન ચૂકવી આપ્યું અને વચગાળાના ડિવિડન પેટે રૂપિયા બોતેર હજાર ચૂકવ્યા નંબર છ ગયા વર્ષના કરવેરા રૂપિયા એકવીસ હજાર છસો ચૂકવ્યા ઉપરની માહિતીના આધારે હિસાબી ધોરણ ત્રણ પ્રમાણે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરો તો હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ કારણ કે તમે જાણો છો આપણે દર વખતે જે દાખલા ગણીએ છીએ તેમાં હવાલા પ્રમાણે જેટલા પણ જરૂરી ખાતા તૈયાર કરીએ છીએ તે બધા ખાતા શરૂઆતમાં તૈયાર કરી લઈએ તો પ્રથમ હવાલા પ્રમાણે આપણે જમીન મકાનનું ખાતું તૈયાર કરીએ તેમાં આપણે શરૂઆતની બાકી લખી લઈએ તો શરૂઆતની બાકી ઉધાર બાજુ આવે બાકી આગળ લાવ્યા અને પાકા સરવૈયા મુજબ છે રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર જમા બાજુ આખર બાકી બાકી આગળ લઈ ગયા અને તે પાકા સરવૈયા મુજબ છે રૂપિયા ચોર્યાસી હજાર હવે આપણે હવાલા પ્રમાણે એન્ટ્રી કરીએ તો જુઓ હવાલામાં શું કહ્યું છે કે બેતાળીસ હજારની મૂળ કિંમતનું જમીન મકાન જેની બાદ કિંમત ત્રીસ હજાર છે તે રૂપિયા અડતાલીસ હજારમાં વેચીએ છીએ તો આપણે સૌ પ્રથમ જે અડતાલીસ હજારમાં વેચીએ તેની નોંધ કરીએ તો જ્યારે મિલકત વેચવામાં આવે તો તે મિલકત ખાતાની જમા બાજુ થાય તો જમા બાજુ નોંધ કરીએ બેંક ખાતે વેચાણ રૂપિયા અડતાલીસ હજાર હવે આપણે ઉપરની વિગતને જોઈએ તો જમીનની મૂળ કિંમત છે બેતાળીસ હજાર અને તેની ઘસારા બાદ કિંમત છે રૂપિયા ત્રીસ હજાર આમ આ જમીન પર રૂપિયા બાર હજાર જેટલો ઘસારો ગણ્યો હશે હવે ઘસારો જે તે મિલકત ખાતાની જમા બાજુ લખવામાં આવે છે અહીં આપણને ઘસારાની જોગવાઈ ખાતો આપ્યું નથી આથી આ ઘસારો આપણે સીધા જ નફા નુકસાન ખાતે લઈ લઈશું માટે જમીન ખાતાની જમા બાજુ લખીએ નફા નુકસાન ખાતે ઘસારો રૂપિયા બાર હજાર બેતાળીસ હજાર મૂળ કિંમતમાંથી ઘસારા બાદ કિંમત ત્રીસ હજાર બાદ કરશો તો તમને ઘસારો મળી જશે રૂપિયા બાર હજાર હવે આપણે આ મિલકત વેચતા નફો થાય છે કે નુકસાન તે જોઈએ તો જુઓ આપણને જમીનની વેચાણ કિંમત આપી છે અડતાલીસ હજાર અને ઘસારા બાદ કિંમત છે રૂપિયા ત્રીસ હજાર આમ જમીન વેચતાં આપણને રૂપિયા અઢાર હજાર જેટલો નફો થાય છે હવે આ નફા માટે આપણને શું કહ્યું છે તો જુઓ આગળ કહ્યું છે હવાલામાં કે વેચાણથી મળેલ નફો મૂડી નફો મૂડી અનામત ખાતે અને મહેસૂલી નફો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મૂડી નફો અને મહેસૂલી નફો અલગ અલગ કઈ રીતે પડે તો માત્ર એક જ બાબતને ધ્યાનમાં રાખવાની કે જેટલો ઘસારો હોય છે સામાન્ય રીતે તેટલો જ મહેસૂલી નફો હોય છે એટલે કે મહેસૂલી નફો બરાબર ઘસારો થાય છે આમ અહીં આપણી પાસે ઘસારો છે બાર હજાર આથી મહેસૂલી નફો પણ બાર હજાર હશે અને અઢાર હજારમાંથી બાર હજાર મહેસૂલી નફો હોય તો રૂપિયા આઠ હજાર મૂડી નફો ગણાશે આ એક પદ્ધતિ થઈ અને બીજી રીતે તમારે જવાબ તૈયારી કરવો હોય તો જુઓ દાખલાના પાકા સરવૈયામાં આપણને શરૂઆતમાં મૂડી અનામત આપ્યું નથી માત્ર વર્ષના અંતે મૂડી અનામત આપ્યું છે છ હજાર અને મૂડી અનામત અંગે બીજો કોઈ પણ હવાલો નથી આથી આ છ હજાર જે મૂડી અનામત તે મુડી અનામત મૂડી નફાનું હશે એટલે કે જમીન વેચતા થયેલ જે નફો થાય છે તેમાંથી રૂપિયા છ હજાર નફો મૂડી નફો હશે આમ તમે બંને પદ્ધતિ પ્રમાણે દાખલો તૈયારી કરી શકો છો તો આપણને મહેસૂલી નફો મળ્યો બાર હજાર જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે તો આથી ત્યાં લખીએ નફા નુકસાન ખાતે નફો બાર હજાર અને મૂડી નફો મળ્યો તે મૂડી અનામત ખાતે લઈ જઈશું અને ત્યાં આવશે રૂપિયા છ હજાર આમ આપણે પ્રથમ હવાલા પ્રમાણે જેટલી અંતરી શક્ય હતી બધી અંતરી થઈ ગઈ હવે આપણે ખાતું બંધ કરીએ તો જુઓ અહીં જમા બાજુનો સરવાળો મળશે એક લાખ ચુમ્માલીસ હજાર તે જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખીએ એક લાખ ચુમ્માલીસ હજાર હવે આ એક લાખ ચુમ્માલીસ હજારમાંથી ઉધાર બાજુની બંને વિગતો ત્રણે ત્રણ વિગતો બાદ કરતાં આપણને જે ખુદતી વિગત મળશે તે ગણાશે બેંક ખાતે ખરીદી જે વર્ષ દરમિયાનની ખરીદી છે રૂપિયા ત્રણ હજાર સામાન્ય રીતે કેટલાક લોકો આ એન્ટ્રીને બીજા પ્રમાણે પણ કરે છે એટલે કે જુઓ અહીં ઉધાર બાજુ ખરીદી ત્રણ હજાર મળી છે અને જમા બાજુ ઘસારો છે બાર હજાર તો ઘણા લોકો આ બાર હજાર ઘસારામાંથી ત્રણ હજારની ખરીદી માઇનસ કરી દે છે અને ઘસારા સ્વરૂપે માત્ર નવ હજારની પણ એન્ટ્રી કરે છે તમારો જવાબ બંને પદ્ધતિ પ્રમાણે સાચો જ હશે કારણ કે રોકડ પ્રવાહપત્રક બંને જવાબ મુજબ આવી જશે તો આ થયું જમીન મકાનનું ખાતું ત્યારબાદ આપણને બીજા નંબરના હવાલામાં કહ્યું છે પ્લાન્ટ અને યંત્રોનો અથવા યંત્રોનું ખાતું તો આપણે પ્લાન્ટ અને મશીનરી ખાતું તૈયાર કરીએ જેમાં ઉધાર બાજુ શરૂઆતની બાકી છત્રીસ હજાર જમા બાજુ આખર બાકી રૂપિયા ઇઠ્યોતેર હજાર હવે આપણે હવાલાને જોઈએ તો હવાલામાં શું કહ્યું છે કે રૂપિયા એકાવન હજારની પર્ટનના યંત્રો ખરીદ્યા હતા હવે યંત્ર ખરીદવામાં આવે તો એ યંત્ર ખાતાની ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ લખીએ બેંક ખાતે અથવા રોકડ ખાતે ખરીદી રૂપિયા એકાવન હજાર આ સિવાય પ્લાન્ટ અને યંત્રોની બીજી કોઈ એન્ટ્રી નથી માટે આપણે આ ખાતું પર બંધ કરી દઈએ તો ઉધાર બાજુનો રકમ વધારે છે જેનો સરવાળો મળશે રૂપિયા સિત્યાશી હજાર જે બંને બાજુ લખી લઈએ હવે આ સરવાળા સિત્યાસી હજારમાંથી આખરની બાકી જમા બાજુ જે ઇઠ્યોતેર હજાર લખ્યા છે તે બાદકાટ આપણને જે ખુટ્ટી વિગત મળશે તે આપણો ઘસારો ગણાશે જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે માટે આપણને ખુટ્ટી વિગત મુજબ ઘસારો મળશે રૂપિયા નવ હજાર આમ પ્લાન્ટનું ખાતું પણ તૈયાર કરી દીધું ત્યારબાદ છે હવાલા નંબર ત્રણમાં આપણે ડિબેન્ચર્સ બહાર પાડવાના છે અને તે પણ વતાવથી આપણી પાસે દાખલામાં ડિબેન્ચર્સ પણ આપ્યા છે અને ડિબેન્ચર વટાવ મિલકતોમાં પણ આપ્યું છે આથી બંને ખાતા તૈયાર કરી લઈએ ડિબેન્ચર્સ ખાતું અને ડિબેન્ચર વટાવનું ખાતું બંને ખાતામાં શરૂઆતની અને આખરની બાકી લખી લઈએ તો ડિબેન્ચર્સ ખાતામાં શરૂઆતની બાકી જમા બાજુ આવે તો જમા બાજુ લખીએ બાકી આગળ લાવ્યા અને આખર બાકી ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા અને તેની કિંમત છે રૂપિયા સાહીઠ થશે તે જ રીતે હવે આપણે ડિબેન્ચર વટાવના ખાતામાં શરૂઆતની અને આખરની બાકી લખીએ તો જુઓ ડિબેન્ચર વટાવ આપણી અવાસ્તવિક મિલકત ગણાય છે કોઈ પણ પ્રકારની મિલકતો હોય વાસ્તવિક હોય ચાલુ હોય દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય દરેક પ્રકારની મિલકતની હંમેશા ઉધાર બાકી જ હોય છે આથી ડિબેન્ચર વટાવ ખાતાની ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા તેની રકમ દેશ છે માત્ર આખરની બાકી આપી છે તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા રૂપિયા ત્રણ હજાર છસો હવે આપણે હવાલાને જોઈએ તો હવાલા નંબર ત્રણમાં કહ્યું છે કે ડિબેન્ચર્સ દસ ટકા વટાવે બહાર પાડવામાં આવ્યા હતા એટલે કે વર્ષ દરમિયાન આપણે જે સાહીઠ હજારના ડિબેન્ચર્સ છે તે દસ ટકા વટાવથી બહાર પાડ્યા હશે એનો અર્થ એ કહેવાય છે કે સાહીઠ હજારના ડિબેન્ચર્સ પર દસ ટકા વટાવ કરતાં આપણને રૂપિયા છ હજાર વટાવ મળશે હવે આ સાહીઠ હજારમાંથી છ હજાર બાદ કરતાં આપણને જે ચોખ્ખી રકમ મળશે ચોપન હજાર તેટલી રકમ આપણને રોકડ અથવા બેંક સ્વરૂપે મળી હશે આથી ડિબેન્ચર્સ ખાતાની જમા બાજુ લખીએ બેંક ખાતે રૂપિયા ચોપન હજાર અને તેના નીચે લખીએ ડિબેન્ચર વતાવ ખાતે વતાવની રકમ છે સાહીઠ હજારના દસ ટકા લેખે રૂપિયા છ હજાર હવે આ છ હજારની એન્ટ્રી ડિબેન્ચર વતાવ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ એન્ટ્રી થશે તો ડિબેન્ચર વતાવ ખાતાની ઉધાર બાજુ લખીએ ડિબેન્ચર્સ ખાતે વતાવ અને તેની રકમ છે રૂપિયા છ હજાર હવે આ ઉપરાંત બીજી કોઈ આંત્રી નથી આથી સૌ પ્રથમ આપણે ડિબેન્ચર ખાતું બંધ કરી દઈએ તો જો અહીં ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો મળી જશે ત્યારબાદ ડિબેન્ચર વાતાઓ ખાતું બંધ કરીએ તો અહીં ઉધાર બાજુની રકમ વધારે છે છ હજાર તે જ સરવાળો બંને બાજુ લખીએ અને ખુદતી વિગત જે મળશે તે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું આથી ત્યાં લખીએ જમા બાજુ ખુદતી વિગતમાં નફા નુકસાન ખાતે અને તેની રકમ છે રૂપિયા બે હજાર ચારસો હવે આપણે આગળ જોઈએ તો હવાલા નંબર ચારમાં આપણને બોનસ શેર આપવાના છે અને તે માટે સામાન્ય અનામત ખાતાનો ઉપયોગ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું અને સામાન્ય અનામત બંને ખાતા તૈયાર કરી લઈએ અને બંને ખાતામાં શરૂઆતની અને આખરની બાકી લખીએ જો અહીં બંને ખાતામાં શરૂઆતની બાકી જમા બાજુ આવે અને આખરની બાકી ઉધાર બાજુ આવે છે આથી ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા અને પાકા સરવૈયા મુજબ છે રૂપિયા એક લાખ વીસ હજાર જમા બાજુ બાકી આગળ લઈ ગયા અને પાકા સરવૈયા મુજબ છે આખર બાકી રૂપિયા બે લાખ દસ હજાર તે જ રીતે સામાન્ય અનામતમાં પણ જમા બાજુ શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા પાકા સરવૈયા પ્રમાણે છે રૂપિયા ચોર્યાસી હજાર અને ઉધાર બાજુ આખર બાકી બાકી આગળ લઈ ગયા જે પાકા સરવૈયા મુજબ છે રૂપિયા ચોપ્પન હજાર આ થઈ માત્ર એન્ટ્રી હવે આપણે હવાલાને જોઈએ તો હવાલામાં શું કહ્યું છે કે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમનો ઉપયોગ કરીને વર્તમાન શેર હોલ્ડરોને પાંચ જેમ બેના પ્રમાણમાં બોનસ શેર આપવાના છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આપણી પાસે વર્તમાન કેટલા શેર હોલ્ડરો છે જ્યારે બોનસ શેરની એન્ટ્રી કરો તો એક વિગતને હંમેશા મહત્વ સ્વરૂપે યાદ રાખો કે બોનસ શેર હંમેશા શરૂઆતના શેર હોલ્ડરોને આપવાના હોય છે વર્ષની આખરના શેર હોલ્ડરોને આપવાના હોતા નથી તો હવે આપણે માત્ર વર્ષની શરૂઆતમાં કેટલા શેર હોલ્ડરો છે તે જોઈએ તો જુઓ વર્ષની શરૂઆતમાં શેર મૂડી છે રૂપિયા એક લાખ વીસ હજાર અને એક શેરની કિંમત છે રૂપિયા દસ તો એક લાખ વીસ હજાર ભાગ્યા દસ કરતાં આપણને ઇક્વિટી શેરની અથવા શરૂઆતના શેર હોલ્ડરોની સંખ્યા મળશે રૂપિયા બાર હજાર હવે આપણે આ બાર હજાર શેર ને પાંચ જેમ બેના પ્રમાણમાં બોનસ શેર આપવાના છે તો તે માટે આપણે પદ મૂકીએ કે જો જૂના શેરની સંખ્યા પાંચ હોય તો બોનસ શેરની સંખ્યા બે આપવાના છે તો માટે જ્યારે જૂના શેરની સંખ્યા બાર હજાર હોય તો બોનસ શેરની સંખ્યા કેટલી માટે બાર હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ કરતાં આપણને બોનસ શેરની સંખ્યા મળશે ચાર હજાર આઠસો શેર હવે આપણે આ ચાર હજાર આઠસો શેર અને શેર શેરડીથી દસ રૂપિયા લેખે બોનસ શેર આપવાના છે માટે કુલ બોનસ શેરની રકમ મળશે રૂપિયા અડતાલીસ હજાર આમ આપણે સામાન્ય અનામતમાંથી રૂપિયા અડતાલીસ હજારના બોનસ શેર આપવાના છે તો તે વિગત સૌ પ્રથમ ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ આવે છે આથી ત્યાં લખીએ સામાન્ય અનામત ખાતે બોનસ શેર અને તેની રકમ છે રૂપિયા અડતાલીસ હજાર તે જ રકમ સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ એન્ટ્રી કરીએ તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે બોનસ શેર અને તેની રકમ છે રૂપિયા અડતાલીસ હજાર આ થઈ ગઈ બોનસ શેરની એન્ટ્રી આ ઉપરાંત બીજો કોઈ હવે હવાલો નથી માટે બંને ખાતા ક્રમશઃ બંધ કરીએ તો જુઓ અહીં ઇક્વિટી શેર મૂડી ખાતાની ઉધાર બાજુની વિગત વધારે છે તે જ સરવાળો બંને બાજુ બે લાખ દસ હજાર લખીએ હવે હવે અહીં ઇક્વિટી શેર મુદીનું ખાતું બંધ કરતા આપણને જે ખુદતી વિગત મળશે તે આપણે સમજવાનું છે કે આપણે તેટલી રકમના વર્ષ દરમિયાન શેર બહાર પાડ્યા હશે અને જ્યારે આપણે શેર બહાર પાડીએ છીએ તો આપણને રોકડ અથવા બેંક દ્વારા નાણાં મળે છે આથી જમા બાજુ ખુદતી વિગત સો રૂપિયા લખાશે બેંક ખાતે બહાર પાડેલ શેર અને ખુદતી વિગત મળશે રૂપિયા બેતાળીસ હજાર આ રીતે ઇક્વિટી શેર મુદીનું ખાતું બંધ કર્યું હવે આપણે સામાન્ય અનામત ખાતું બંધ કરીએ તો જુઓ અહીં ઉધાર બાજુની રકમ વધારે છે જેનો સરવાળો મળશે રૂપિયા એક લાખ લાખ બે હજાર તે જ સરવાળો જમવા બાજુ પર લખીએ રૂપિયા એક લાખ બે હજાર અને જમવા બાજુની શરૂઆતની બાકીની વિગત બાદ કર્ઠ આપણને જે ખુદતી વિગત મળશે તે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની છે અને ખુદતી રકમ મળશે રૂપિયા અઢાર હજાર તો આ રીતે સામાન્ય અનામત ખાતું પણ બંધ કરી દીધું અને હવાલા નંબર ચાર પૂર્ણ થયો ત્યારબાદ આગળ છે હવાલા નંબર પાંચ જેમાં આપણને કહ્યું છે કે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી આપ્યું અને વચગળાના ડિવિડન્ડ પેતે રૂપિયા બોતેરસો ચૂકવ્યા આ યંત્રી જ્યારે આપણે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરીશું ત્યારે તેમાં સીધી આપી દઈશું ત્યારબાદ છે નંબર છ અને અંતિમ હવાલો કે ગયા વર્ષના કરવેરાના રૂપિયા એકવીસ હજાર છસો ચૂકવ્યા તો દાખલામાં આપણે જોઈએ કે પાછલા વર્ષના એટલે કે શરૂઆતના કરવેરાની રકમ કેટલી છે તો જુઓ પાકા સરવૈયા મુજબ શરૂઆતના કરવેરા છે રૂપિયા ચોવીસ હજાર આમ શરૂઆતના કરવેરાની રકમ અને ચૂકવેલ કરવેરાની રકમ બંને જુદી જુદી છે આથી આપણે કળવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કરીએ તેમાં શરૂઆતની અને આખરની બાકી લખી લઈએ તો જમા બાજુ શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા પાકા સરવૈયા મુજબ છે રૂપિયા ચોવીસ હજાર ઉધાર બાજુ આખર બાકી બાકી આગળ લઈ ગયા અને તે પણ પાકા સરવૈયા મુજબ છે રૂપિયા સત્યાવીસ હજાર છસો ત્યારબાદ આપણને હવાલા નંબર છમાં જે પ્રમાણે કહ્યું છે કે વર્ષ દરમિયાન રૂપિયા એકવીસ હજાર છસોના કરવેરા ચૂકવ્યા આથી કરવેરાના જોગવાઈ ખાતાની ઉધાર બાજુ લખાશે રોકડ અથવા બેંક ખાતે ચૂકવેલ કરવેરા અને તેની રકમ છે રૂપિયા એકવીસ હજાર છસો હવે ઉધાર બાજુની રકમનો સરવાળો વધારે છે તો તે સરવાળો બંને બાજુ લખીએ ઓગણપચાસ હજાર બસો અને જે ખુદતી વિગત મળશે તે આપણે નફા નુકસાન ખાતે જોગવાઈ કરવાની છે આથી જમા બાજુ ખુદતી વિગતમાં આપણે લખીએ નફા નુકસાન ખાતે જોગવાઈ અને તેની રકમ મળશે રૂપિયા પચીસ હજાર બસો તો આ રીતે હવાલા પ્રમાણે જેટલા પણ ખાતા તૈયાર કરવાના હતા બધા જ ખાતાઓ આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે માત્ર અગાઉ જે પદ્ધતિ પ્રમાણે એટલે કે પાકા સવૈયાના ક્રમમાં જે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરીએ છીએ તે જ રીતે રોકડ પ્રવાહપત્રક તૈયાર કરીશું હવે જુઓ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાની ફોર્મેટ તો અગાઉ મુજબ જ છે આપણે હંમેશા પ્રથમ વિગતની નોંધ કરીએ છીએ તે છે નફા નુકસાન ખાતું તો આપણે લખીએ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં નફામાં તફાવત પાછલા વર્ષની રકમ એટલે કે વર્ષની આખરની બાકી રૂપિયા પિસ્તાળીસ હજાર અને શરૂઆતની બાકી રૂપિયા છત્રીસ હજાર તો બંનેનો તફાવત મળશે રૂપિયા નવ હજાર ત્યારબાદ હવે આપણે પાકા સરવૈયાના ક્રમમાં દાખલો ગણીએ તો જુઓ પ્રથમ છે ઇક્વિટી શેર આપણે હમણાં જ ઇક્વિટી શેરનું ખાતું તૈયાર કર્યું અને તેમાં આપણને જે જમા બાજુ બેંક ખાતે રકમ મળી છે રૂપિયા બેતાળીસ હજાર તેની નોંધ અહીં કરીશું આપણે ઇક્વિટી શેર બહાર પાડીએ તો આપણી પાસે રોકડ આવે છે કોઈપણ પ્રકારની જામીનગીરી બહાર પાડીએ અથવા પરત કરીએ તેની નોંધ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં થાય છે અહીં આપણે શેર બહાર પાડીએ છીએ આથી તે રોકડ આવે અને પરિણામે રોકડ પ્રવાહમાં વધારો થાય જેની નોંધ ઉમેરોમાં થશે આથી નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં લખીએ ઇક્વિટી શેર મૂડી બહાર પાડેલ અને આપણને ખુદતી વિગત મળી હતી રૂપિયા બેતાળીસ હજાર ત્યારબાદ છે સામાન્ય અનામત તો આપણે સામાન્ય અનામત ખાતું તૈયાર કર્યું અને તેની જમા બાજુ પણ ખુદતી વિગત મળી હતી હવે આપણે ત્યાં લખ્યું છે નફા નુકસાન ખાતે તો જે વિગત નફા નુકસાન ખાતામાં લખવામાં આવે છે તેની નોંધ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં કરીશું તો ઉમેરોમાં લખીએ સામાન્ય અનામત રૂપિયા અ અઢાર હજાર ત્યારબાદ મૂડી અનામત તો મૂડી અનામત ખાતું સરભર થઈ જશે કારણ કે જમીન વેચાણના રૂપિયા છ હજાર નફો આપણને મળ્યો અને આખરનો નફો રૂપિયા છ હજાર આથી બંને બાજુની રકમ સરખી મળી જશે ત્યારબાદ છે નફા નુકસાન ખાતું જેની એન્ટ્રી આપણે કરી દીધી ત્યારબાદ પંદર ટકાના ડિબેન્ચર્સ હવે આપણે વર્ષ દરમિયાન પંદર ટકાના ડિબેન્ચર્સ બહાર પાડ્યા હતા દસ ટકા વધાવતી જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારની જામીનગીરી બહાર પાડીએ તો તે રકમ આપણી પાસે આવે છે આથી તે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં લખાશે ડિબેન્ચર બહાર પાડેલ અને તેની રકમ છે રૂપિયા ચોપન હજાર આ ઉપરાંત આપણે ડિબેન્ચર્સ વતાવનું પણ ખાતું તૈયાર કર્યું છે અને તે મુજબ આપણને જે ખુદતી વિગત મળી છે તો તેની નોંધ થશે કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં કારણ કે આપણે ત્યાં લખ્યું છે નફા નુકસાન ખાતે આથી ઉમેરોમાં સામાન્ય અનામતના નીચે લખીએ ડિબેન્ચર વતાવ રૂપિયા બે હજાર ચારસો ત્યારબાદ છે લેણદાળો હવે એ આપણો ચાલુ દેવા કહેવાય અને કોઈપણ પ્રકારના ચાલુ દેવા હોય તો તેની નોંધ કાર્યશીલ મૂડીના ફેરફારમાં થાય છે તો જુઓ શરૂઆતમાં લેણ ડાળો હતા રૂપિયા સત્યાવીસ હજાર અને વર્ષના અંતે ડાળો થઈ ગયા છે રૂપિયા છત્રીસ હજાર આમ અહીં લેણ ડાળોમાં એટલે કે ચાલુ દેવામાં વધારો થાય છે અને તમે જાણો છો કે જ્યારે ચાલુ દેવા વધે તો રોકડ પ્રવાહ પણ વધે છે આથી કાર્યશીલ મૂડીના ફેરફારમાં ઉમેરોમાં લખીએ લેણ આળોમાં વધારો રૂપિયા નવ હજાર ત્યારબાદ છે દેવી હુંદી તો શરૂઆતમાં દેવી હૂંડી હતી ચોવીસ હજાર અને વર્ષના અંતે દેવી હૂંડી છે રૂપિયા દસ હજાર આઠસો માટે અહીં ચાલુ દેવામાં ઘટાડો થાય છે પરિણામે રોકડ પ્રવાહ પણ ઘટશે તો કાર્યશીલ મૂડીના ફેરફારમાં બાદમાં લખીએ દેવી હૂંડીમાં ઘટાડો રૂપિયા તેર હજાર બસો ત્યારબાદ છે સૂચિત ડિવિડન્ડ તો જુઓ હવાલા નંબર પાંચમાં આપણને કહ્યું હતું કે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી આપ્યું અને વર્ષ દરમિયાન રૂપિયા સાત હજાર બસો વચગાળાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું માત્ર આપણે હમણાં શરૂઆતનું સૂચિત ડિવિડન ચૂકવીએ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં બાદમાં લખીએ સૂચિત ડિવિડન અથવા ડિવિડન ચૂકવેલ અને શરૂઆતનું ચૂકવેલ ડિવિડન છે રૂપિયા એકવીસ હજાર ત્યારબાદ વર્ષના આખરની ડિવિડનની આપણે હંમેશા જોગવાઈ કરીએ છીએ અને જોગવાઈ નફા નુકસાન ખાતાની ઉધાર જે રોકડ પત્રકમાં કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરવામાં આવે છે આથી ડિબેન્ચર વટાવના નીચે લખીએ સૂચિત ડિવિડનની જોગવાઈ અને તેની રકમ છે રૂપિયા ત્રીસ હજાર ત્યારબાદ આપણે હવાલા નંબર પાંચ પ્રમાણે વર્ષ દરમિયાન રૂપિયા સાત હજાર બસો વચગાળાનું ડિવિડન્ડ ચૂકવીએ તો તેની નોંધ પણ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રાહમાં બાદમાં થાય છે ડિવિડન્ડના નીચે લખીએ વચગાળાનું ડિવિડન રૂપિયા સાત હજાર બસો હવે આ ડિવિડન્ડની બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે કે અહીં કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં થશે તો ત્યાં લખીએ વચગાળાનું ડિવિડન રૂપિયા સાત હજાર બસો ત્યારબાદ છે કરવેરાની જોગવાઈ તો તે માટે આપણે કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કર્યું છે અને તે મુજબ આપણે ઉધાર બાજુ કરવેરા ચૂકવીએ છીએ તો ઉધાર બાજુ જે કરવેરા ચૂકવેલ રકમ લખી છે તેની નોંધ રોકડ પ્રવાહપત્રકમાં કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં અંતે થાય છે આથી ત્યાં નીચે લખીએ માઇનસ કરવેરા ચૂકવેલ અને તેની રકમ છે રૂપિયા એકવીસ હજાર છસો ત્યારબાદ તે જ ખાતાની એટલે કે કળવિણાની જોગવાઈ ખાતાની જમા બાજુ આપણે લખ્યું છે નફા નુકસાન ખાતે તો અહીં કામગીરીમાંથી મળતા રોકડ પ્રાહમાં ઉમેરોમાં લખીએ વચગાળાના ડિવિડન્ડના નીચે આવશે કળવિણાની જોગવાઈ રૂપિયા પચીસ હજાર બસો ત્યારબાદ છે સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ હવે સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ એ આપણું ચાલુ દેવું ગણાય જેની નોંધ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારમાં કરીશું તો જુઓ શરૂઆતમાં સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ છે રૂપિયા ત્રણ હજાર અને વર્ષના અંતે સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ છે રૂપિયા છ હજાર આમ વર્ષ દરમિયાન ચાલુ દેવામાં વધારો થાય છે પરિણામે કાર્યશીલ મુદીના ફેરફારમાં ઉમેરવામાં આવશે આથી ત્યાં લખ્યા સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ વધારો રૂપિયા ત્રણ હજાર તો આ રીતે મૂડી દેવા બાજુની બધી જ વિગતો પૂર્ણ થઈ ગઈ હવે આપણે મિલકત લેણા બાજુ જોઈએ તો જેમાં પ્રથમ છે પઘડી જુઓ શરૂઆતમાં પગડી હતી રૂપિયા ત્રીસ હજાર અને વર્ષના અંતે પગડી થઈ ગઈ છે રૂપિયા અઠ્યાવીસ હજાર બસો આમ વર્ષ દરમિયાન આપણે રૂપિયા એક હજાર બસોની પઘડી માંડી વાળીએ છીએ તો જ્યારે મિલકત માંડી વાળવામાં આવે તો તે આપણું નુકસાન ગણાય અને તેની નોંધ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં થશે આથી કરવેરાની જોગવાઈના નીચે લખીએ પાઘડી માંડી વાળેલ રૂપિયા એક હજાર આઠસો ત્યારબાદ છે જમીન મકાન હવે આપણે જમીન મકાન ખાતું તૈયાર કર્યું છે તેમાં આપણે ઘણી બધી એન્ટ્રી અહીં કરવાની છે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ જમા બાજુથી તો જુઓ જમીન મકાન ખાતાની જમા બાજુ આપણે લખ્યું છે બેંક ખાતે વેચાણ હવે જ્યારે પણ કોઈ પણ મિલકત વેચીએ તો તેની નોંધ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં થાય છે અને મિલકત વેચાણ કરવામાં આવે તો આપણી પાસે રોકા રોકડ આવે છે પરિણામે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં લખીએ જમીન ખાતે વેચાણ અને તેની રકમ છે રૂપિયા અડતાલીસ હજાર ત્યારબાદ તેના નીચે આપણે તેનો ઘસારો પણ લખ્યો છે જે અહીં કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરવામાં આવશે આથી ત્યાં લખીએ જમીન ખાતે ઘસારો રૂપિયા બાર હજાર હવે આપણે જમીન મકાન ખાતાની ઉધાર બાજુની એન્ટ્રી કરીએ તો જો આપણે ત્યાં લખ્યું છે નફા નુકસાન ખાતે મહેસૂલી નફો જે રૂપિયા બાર હજાર મળ્યો છે આથી કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં બાદમાં લખીએ જમીન ખાતે નફો રૂપિયા બાર હજાર ત્યારબાદ તેના નીચે આપણે રૂપિયા ત્રણ હજાર ખરીદી લખીએ છે હવે જ્યારે પણ રોકાણો ખરીદવામાં આવે તો તેની નોંધ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા પ્રવાહમાં બાદમાં થાય છે તો ત્યાં બાદમાં લખીએ જમીનની ખરીદી રૂપિયા ત્રણ હજાર ત્યારબાદ છે પ્લાન્ટ અને મશીનરી તો આપણે પ્લાન્ટ અને મશીનરીનું ખાતું પણ તૈયાર કર્યું છે તેમાં આપણે ઉધાર બાજુ તેની ખરીદી અને જમા બાજુ તેનો ઘસારો લખ્યા છે આથી ઉધાર બાજુ આપણે પ્લાન્ટ ખરીદીએ અથવા મિલકત ખરીદીએ તો તેની નોંધ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકાણ પ્રવાહમાં બાદમાં થાય છે આથી જમીનની ખરીદીના નીચે લખીએ પ્લાન્ટની ખરીદી રૂપિયા એકાવન હજાર હવે જમા બાજુ જે નવ હજાર ઘસારો લખ્યો છે તેની નોંધ કામગીરીમાંથી મળતા રોકાણ પ્રવાહમાં ઉમેરોમાં જમીન મકાનના ઘસારાના નીચે લખીએ પ્લાન્ટ ખાતે ઘસારો રૂપિયા નવ હજાર ત્યારબાદ છે રોકાણો હવે જુઓ શરૂઆતમાં રોકાણો હતા રૂપિયા બાર હજાર અને વર્ષના અંતે રોકાણોની કિંમત છે રૂપિયા ત્રીસ હજાર આમ વર્ષ દરમિયાન રૂપિયા અઢાર હજારના રોકાણો ખરીદ્યા હશે તો જ્યારે પણ મિલકત ખરીદવામાં આવે તો તેની નોંધ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકાણ પ્રવાહમાં બાદમાં જ કરવામાં આવે છે તો પ્લાનની ખરીદીના નીચે લખેલ રોકાણોની ખરીદી રૂપિયા અઢાર હજાર ત્યારબાદ છે સ્ટોક હવે સ્ટોક એ ચાલુ મિલકત કહેવાય ચાલુ મિલકતની નોંધ કાર્યશીલ મૂડીના ફેરફારમાં થાય છે શરૂઆતમાં સ્ટોક હતો રૂપિયા બેતાળીસ હજાર અને વર્ષના અંતે સ્ટોક થઈ ગયો છે રૂપિયા એક લાખ પાંચ હજાર આમ વર્ષ દરમિયાન ચાલુ મિલકત એટલે કે સ્ટોકમાં વધારો થાય છે હવે જ્યારે પણ ચાલુ મિલકત વધે તો તેની અસર રોકડ પ્રવાહમાં બાદમાં થાય એટલે કે ચાલુ મિલકત વધે તો રોકડ પ્રવાહ ઘટે છે આથી કાર્યશીલ મૂડીના ફેરફારમાં આપણે બાદમાં લખીએ આખર સ્ટોક રૂપિયા ત્રેસઠ હજાર ત્યારબાદ છે દેવાદાળો દેવાદાળો સ્વરૂપમાં શરૂઆતમાં હતા રૂપિયા અડતાલીસ હજાર અને વર્ષના અંતે છે રૂપિયા ચોરાણું હજાર આઠસો અહીં પણ દેવાદાળો વધે છે આથી રોકડ પ્રવાહ ઘટશે તો આખર સ્ટાકના નીચે લખીએ દેવાદાળો રૂપિયા છેતાળીસ હજાર આઠસો ત્યારબાદ છે લેણી હુદી તો શરૂઆતમાં લેણી હુદી હતી સાત હજાર આઠસો અને વર્ષના અંતે લેણી હુંડી થઈ ગઈ છે રૂપિયા પચીસ હજાર બસો લેણી હુદીમાં પણ દેવાદાળો અને સ્ટોકની જેમ વધારો થાય છે આથી દેવાદાળોના નીચે લખીએ લેણી હુદીમાં વધારો રૂપિયા સત્તર હજાર ચારસો ત્યારબાદ છે રોકડ અને બેંક જેની નોંધ આપણે અંતે કરીશું ત્યારબાદ પ્રાથમિક ખર્ચા તો જુઓ શરૂઆતમાં પ્રાથમિક ખર્ચા હતા રૂપિયા ચાર હજાર બસો અને વર્ષના અંતે પ્રાથમિક ખર્ચા હતા રૂપિયા ત્રણ હજાર આમ આપણે વર્ષ દરમિયાન રૂપિયા બારસોના પ્રાથમિક ખર્ચા માંડી વાળ્યા હવે જ્યારે પણ ખર્ચ માંડી વાળવામાં આવે જે આપણે અવાસ્તવિક મિલકત ગણાય તો અવાસ્તવિક મિલકત માંડી વાળીએ તો તેની નોંધ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરોમાં થાય છે આથી ત્યાં લખીએ પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ રૂપિયા એક હજાર બસો ત્યારબાદ છે ડિવેન્ચર બતાવ જેની નોંધ આપણે ઓલરેડી કરી દીધી છે આમ પાકા સરવૈયા અને હવાલા પ્રમાણે જેટલી રોકડ પ્રવાહપત્રકમાં એન્ટ્રી કરવાની હતી બધી જ એન્ટ્રી થઈ ગઈ હવે આપણે માત્ર સરવાળો અને બાદ બાકી કરીશું સૌપ્રથમ આપણે સરવાળો કરીએ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ઉમેરો અને બાદની ચોખ્ખી રકમ શોધીએ તો બધી જ રકમનો સરવાળો અને બાદની જે રકમ છે રૂપિયા બાર હજાર નફો તે રકમ બાદ કરતાં આપણને ચોખ્ખી રકમ મળશે રૂપિયા ચોરાણું હજાર આઠસો હવે નફામાં તફાવત રૂપિયા નવ હજાર અને આપણને ચોખ્ખી રકમ મળી ચોરાણું હજાર આઠસો બંનેનો સરવાળો કરતાં આપણને મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો અને તેની રકમ છે રૂપિયા એક લાખ ત્રણ હજાર હવે આપણે કાર્યશીલ મૂડીના ફેરફાર ચોખ્ખી રકમ શોધીએ તો ઉમેરો અને બાદ બધી જ રકમનો એક સાથે સરવાળો બાદ કરીએ તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ફેરફાર મળશે માઇનસ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર ચારસો હવે આપણે કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાંનો નફો અને તેમાંથી કાર્યશીલ મૂડીનો ફેરફાર જે માઇનસ રકમ છે તે બાદ કરીએ તો આપણને મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પછીનો નફો અને તેની રકમ છે રૂપિયા ચોવીસ હજાર છસો તે પણ માઇનસમાં હવે માઇનસ ચોવીસ હજાર છસો અને માઇનસ ચૂકવેલ કરવેરા કરતાં આપણને કામગીરીમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે રૂપિયા માઇનસ છેતાળીસ હજાર બસો કારણ કે અહીં બંને રકમ માઇનસ છે ત્યારબાદ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહની ચોખ્ખી રકમ શોધીએ તો આપણને બંને વિગતોનો ઉમેરો અને બાદનો સરવાળો બાદબાકી કરતાં આપણને રોકાણ પ્રવૃત્તિમાંથી મોટો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે રૂપિયા ચોવીસ હજાર પણ માઇનસ ઋણમાં મળશે ત્યારબાદ નાણાકીય પ્રવૃત્તિમાંથી મોટો રોકડ પ્રવાહ તેમાં પણ આપણે ચોખ્ખી રકમ શોધીએ એટલે કે ઉમેરો અને બાદ બંનેનો એક સાથે સરવાળો બાદ બાકી કરતાં આપણને નાણાકીય પ્રવૃત્તિમાંથી મોટો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે અને તેની રકમ છે રૂપિયા સડસઠ હજાર આઠસો હવે આપણે ત્રણે ત્રણ પ્રકારના રોકડ પ્રવાહ જે મળ્યા છે માઇનસ છેતાળીસ હજાર બસો માઇનસ ચોવીસ હજાર અને વત્તા સડસઠ હજાર આઠસો આ બધી જ રકમનો એક સાથે સરવાળો બાદ બાકી કરીએ તો આપણને મળશે રોકડ અને રોકડ સમાન વધારો જેની રકમ છે રૂપિયા બે હજાર ચારસો તે પણ માઇનસમાં હવે આપણે આ કિંમતમાં અથવા આ રોકડ અને રોકડ સમાન વધારામાં શરૂઆતની રોકડ અને બેંક શિલક ઉમેરીએ તો લખીની છે વટ્ટા શરૂઆતની રોકડ સિલક પાકા સરવૈયા મુજબ છે રૂપિયા છત્રીસ હજાર હવે બંને રકમનો સરવાળો અને બાદ બાકી કરીએ તો આપણને છેવતની રોકડ સિલક અથવા આખરની રોકડ સિલક મળશે રૂપિયા તેત્રીસ હજાર છસો હવે આપણે આ વિગત પાકા સરવૈયા પ્રમાણે ત્યાલી કરી લઈએ તો જુઓ આપણને રોકડ પત્રક મુજબ છેવતની રોકડ સિલક મળી છે રૂપિયા તેત્રીસ હજાર છસો અને પાકા સરવૈયામાં આપણને છેવતની રોકડ સિલક આપી છે રૂપિયા તેત્રીસ હજાર છસો આમ બંને રોકડ સિલક સરખી મળી ગઈ આથી આપણો આ દાખલો સાચો છે જે અહીં જ ટેલી થઈ ગયું તો આ દાખલો આપણો અહીં પૂર્ણ થયો જો આ દાખલામાં આ વિડીયોમાં તમને કંઈ સમજ ન પડી હોય કંઈ પ્રશ્ન હોય તો તેમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને અલગ અલગ યુનિવર્સિટીની પરીક્ષામાં જે દાખલા પૂછાય છે તેનું સોલ્યુશન કઈ રીતે કરવામાં આવે છે તે અંગેની માહિતી મળી રહે આ ઉપરાંત તમારા મિત્રો સાથે પણ અમારી ચેનલને શેર કરો જેથી તેમને પણ આ પ્રકારની યુઝફુલ માહિતી મળી રહે હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે ફરીથી કોઈક યુનિવર્સિટીના પરીક્ષામાં પૂછાયેલ દાખલાની ગણતરી કરીશું થેન્ક યુ